બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની જામનગર ખાતે નૌકાદળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી નૌકાદળ દિવસ બે હજાર ઓગણીસની ઉજવણીના ભાગરૂપે આઈએનએસ વાલ ખાતે ભવ્ય અને આયોજનબદ્ધ રીતે બિટિંગ રિટ્રીટ અને સનસેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રિટિંગ રિટ્રીટ સદ્યો જૂની મિલિટરી પરંપરા દર્શાવે છે આ એવો સમય છે જેમાં સૂર્યાસ્ત વખતે સૈનિકો યુદ્ધ વિરામ કરે છે તેમના શસ્ત્રોને વિરામ આપે છે અને યુદ્ધભૂમિ પર લડવાનું બંધ કરીને પોતાની સાવણીઓમાં પરત ફરે છે નૌકાદળના બેન્ડ દ્વારા આત્માને સ્પર્શી જાય તેવા પરફોર્મન્સ ઉપરાંત કન્ટિન્યુટી ડ્રીલ ફિઝિકલ ટ્રેનિંગ અને મસાલ રિપ્લેસનું આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું શસ્ત્રો ચલાવવાની પરંપરાગત વિશિષ્ટ ગુણ શિસ્તમાં નાનામાં નાની બાબતો પર એકાગ્રતા અને ચોક્કસાઈ દર્શાવતી કન્ટિન્યુટી ડ્રિલ દરમિયાન પ્રેક્ષકો તેમજ ઉપસ્થિત અધિકારીઓ મંત્રમુગ્ધ બન્યા હતા ફિઝિકલ ટ્રેનિંગના કરતબ બાજોએ ઘોડી સવારી અને આગમાંથી કૂદવાની દિલધડક કરતબો કરીને નૌકાદળના જવાનોની શારીરિક તંદુરસ્તી અને હિંમતનું પ્રદર્શન કર્યું હતું અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા બેન દ્વારા સહિત વગાડવામાં આવેલી કર્ણપ્રિય મિલિટરી મનોરંજક માહોલ બન્યો હતો અને નૌકાદળના ધ્વજ પ્રેક્ષકોને સમગ્ર વાતાવરણથી અચંબિત કરી દીધા હતા ગુજરાતના યુવાનોને સશસ્ત્ર દરોમાં જોડાવા માટે પ્રેરણા અને હિંમત આપવાના આશય સાથે જામનગરના આઠ ગુજરાત નવલ યુનિટ એસસીસી દ્વારા બેન પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું આ બેન્ડને પ્રથમ વખત આ કાર્યક્રમમાં સમાવવામાં આવ્યું હતું જામનગરમાં આઈએનએસ વાલસુરા ભારતીય નૌકાદળનું અગ્રણી તાલીમ ઇન્સ્ટિટ્યૂટ છે જેનું સંચાલન કમાન્ડર શ્રી રઘુરામ વી એસ એમના માર્ગદર્શનથી કરવામાં આવે છે જામનગરના જાણીતા મહાનુભાવો યુનિટના ગણવેશધારી અને બિનગણવેશધારી લોકો આ તમામ કાર્યક્રમોને સાક્ષી બન્યા હતા જામનગરના મ્યુનિસિપલ કમિશનર શ્રી સતીશ પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિશાલ રાજપૂત જેડેસ અમદાવાદ